આવે છે આજે કુહુ છે બધા લઈ બેસી ગયા છો બેસી ગયા છો ને ચલો કાઢો પાઠ્યપુસ્તક બધા કુહુનું લેવાઈ ગયું છે ને પાઠ્યપુસ્તક સરસ કાઢો ચલો કયું પાના નંબર આપે છે આપણે પાના નંબર 27 કાઢો કાઢ્યું 27 સરસ જો આપણે શું શું શીખ્યા હતા આપણો પાઠ તો બે લેક્ચર પહેલા પૂરો થઈ ગયો પાઠ પૂરો થઈ ગયા પછી વાર્ષિકના જે સવાલ છે બધાએ પછી જોડકા જોડકો પાત્રના ઉપડીના પ્રયોગનો એ આવતું પછી વાક્યના ખોટા ભાગ નીચે રીટી કરવાની હતી અને તેટલો જ ભાગ સુધારીને આપણે લખ્યો હતો બરોબર સમજાવી દીધું મેં તમને યાદ છે ને પહેલા લેક્ચરમાં બરાબર એની પછી હતું પાના નંબર 27 ઉપર જોડી બનાવો મુખ્ય શબ્દના અર્થ સમજાવો ગોડોર તો ગોડ ને આગ્રહ જીત ખબર છે સમજાવી તું એનો અ ને બે વાક્ય હોય જે વાક્ય સાચું હોય એની સામે ખરાની નિશાની કરવાની હતી યાદ આવી ગયું શીખ્યા તા બધા ફોટા મોકલ્યા હતા લખી નાખ્યું સરસ અક્ષરથી શેમાં લખવાનું નોટબુકમાં જે પણ ફોટો મળે હું આ પાઠ્યપુસ્તકમાંથી મોકલું આમાં તમારે ખૂબ હોય તો મને વાંધો નથી પણ મારે નોટબુકમાં બધું લખેલું હોવું જોઈએ સરસ અક્ષરે ગુજરાતી વિષય છે ભૂલ વગર સમજ પડે છે સરસ જે પણ ફોટા આવે ને બધું સૂચના જોડે તમારી નોટબુકના કુની નોટબુક અલગથી બનાવવાની ગણિતની આસપાસની હિન્દી અંગ્રેજી કેમ બનાવી છે એમ કુની પણ અલગ જ બનાવવાની છે ઘણું બધું લખવાનું સરસ અક્ષરથી શાંતિથી લખવાનું પાછી ફોટામાંથી એકવાર ચેક કરવાનું એ કોઈ ભૂલ નથી પડી ને આપણે બરાબર છે સરસ ચલો હવે આગળ આગળ શું છે આપણે મળી આપ્યા હવે પ્રશ્નના જવાબ આપો આપણે ત્યાં પહોંચ્યા હતા પાના નંબર 27 ઉપર બરાબર છે પ્રશ્નના જવાબ મેં બોર્ડ ઉપર લખ્યા છે હું તમને એમાંથી સમજાવી દઉં છ પ્રશ્નો છે બરાબર એની પછી આગળ આપણે વધીશું ચાલો પહેલો પ્રશ્ન શું છે બધા બોર્ડ ઉપર ધ્યાન પાઠ્યપુસ્તક ભલે તમારું ખુલ્લું રહ્યું પણ ધ્યાન તમારું ક્યાં હોવું જોઈએ બોર્ડ ઉપર પહેલો સવાલ તમને કોનો સ્વભાવ ગમ્યો વીનો કે કાગડાનો અને કેમ શું છે સવાલ પહેલો કે તમને કોનો સ્વભાવ ગમ્યો ઉપડીનો કે કાગડાનો અને કેમ ગમ્યો એ જવાબ આપવાનો છે ચલો તમે મને જવાબ આપો તમને કરો આપણે વાત તો આપણે ઊંચાઈ ગઈ છે બરાબર છે ખબર છે ને તમને કોનો સ્વભાવ તમને ગમ્યો આમે જવાબ આપો કે મને કુકડીનો સ્વભાવ ગમ્યો કારણ કે કુકડીએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી બધાને કુકડીનો જ ગમ્યો હોય બરાબર કાગડાનો સ્વભાવ કોને ગમ્યો હોય ના કેમ કે કુકડી મહેનતુ હતી એને આળસ બિલકુલ હતી નહીં તો શું જવાબમાં છે કે મને પહેલા તો પૂછ્યું છે કે કોનો સ્વભાવ કે ભાઈ મને કુકડીનો સ્વભાવ ગમ્યો કારણ કે કુકડીએ પોતાની ઈચ્છા પૂરી કરવા એ કેને શું ઈચ્છા હતી ઘડી ઉપર ચડીને દુનિયા જોવાની બરાબર છે એટલે ઈચ્છા પૂરી કરવા એને અથાક મહેનત કરી હતી અને પૂરી કરવા માટે કોઈને ટીકા સાંભળે કે એના એની ઉપર બધા હસતા પણ હતા બરાબર છે ચકલીને કાકડો બધા એ કહેતા કે ભાઈ દારૂડીને શું કામ છે બરાબર એવું બધું કહેતા બધા હસતા તો એને કોઈની ટીકાની પરવા કરી નથી અને મહેનત કરી અને સફળતા મેળવી પેલા એક પથ્થર ઉપર ચડી પછી ત્યાંથી એ ધીમે ધીમે વળી ઉપર પણ ચડી ગઈ હતી બરાબર છે એટલે આપણને કુકડીનો સ્વભાવ ગમ્યો બરાબર હવે બીજો સવાલ તમને કુકડી કઈ વાત સૌથી ગમી કેમ તમને કુકડીની કઈ વાત સૌથી વધારે ગમી અને કેમ તો કુકડી મંડી પર ચડવા લાગી તેને માથે કલગી ઉડી ત્યાર પછી તે પોતાના બધા કામો કરતા કરતા પણ બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવા મદદ કરતી અને સમજાવતી કુકડીની આ વાત મને સૌથી વધુ ગમી કારણ કે તે સતત મહેનત કરતી હતી શું કહે છે કે કુકડીની કઈ વાત ગમી કુકડી મંડી પર ચડવા લાગી મંડી પર વારે વારે મહેનત કરીને ચડવા લાગી તેને માથે કલગી પણ ઉગી ગઈ અને ત્યાર પછી તે પોતાના બધા કામો કરતા કરતા બધા કામ પણ જે રોજિંદાના કરતી હતી એ પણ
કરતી જ હતી. એ કરતા કરતા પણ બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવામાં મદદ કરવા લાગી. જેમ રોજ કામ હતું કે એના બચ્ચા હોય એને ચણતા શીખવાડવું, પોતે એને પોતાને ચણવાનું, બરાબર છે, એ કામ તો એ રોજ કરતી જ હતી, છતાં પણ પોતે શીખી ગઈ હતી મોટી પર ચણતા ઊંચે ઉડતા. તો કોને બીજી કુકડીઓને પણ ઊંચું ઉડવા શીખવવામાં મદદ કરતી હતી એને સમજાવતી હતી. કુકડીની આ વાત મને સૌથી વધુ ગમી, કારણ કે તે સતત મહેનત કરતી હતી. સમજ પડી ગઈ? ચલો બીજો પ્રશ્ન, કુકડીને કોણ પણ પ્રોત્સાહન આપતું હતું? કુકડીને વાર્તામાં શું છે એને કોણ પ્રોત્સાહન આપ્યું? કુકડીને પછીથી કાપરે પ્રોત્સાહન, ખાલી કાપરે એટલે તમે વાર્તા વાંચો આપી તમને ખ્યાલ આવશે. કુકડીને કોઈ ચકલીએ કે કાગડાએ કે કોઈ ગુજરે તો હાસ ઉડાવતા હતા, કોઈ પ્રોત્સાહન આપ્યું નહોતું. અને કુકડો તો ખાલી એની સામે જ જોયો હતો, જયારે આવડી ગયું ત્યારે કુકડાને પણ સામે લાગ્યું. તાલીમ લેવી પડશે,
ટ્રેનર બનવું હોય તો તમારે અત્યારથી જ એની તાલીમ લેવી પડે. દરરોજ વહેલા ઉઠી કસરત કરવી પડશે. વહેલા પણ ઉઠવાની ટેવ પડે પણ એ કસરત પણ કરવી પડશે. પૌષ્ટિક આહાર લેવો પડશે. ટીવી પર પ્રસારિત ક્રિકેટ મેચ પણ જોવી પડશે. પણ બધી આવતી હોય એની બધા એ ક્રિકેટ મેચ જે પ્રસારિત થતી હોય એ પણ જોવાનું હોય. એને આઈડિયા આવે કેવી રીતના મેચ રમાય થાય છે. તમે હજી નાના છો બરાબર છે. એટલે જે પણ કરવું હોય એની તૈયારી આપણે અત્યારથી જ કરવી પડે. સમજ પડે છે. આ સવાલ જવાબ આપણે અહીંયા છ પૂરા થયા છે. હવે આગળ શું છે જો છ સવાલ જવાબ પછી શું છે. પાના નંબર 27 ઉપર છે. નીચે જો ટિપ્પણીને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો. ટિપ્પણીને પીછા આવે પીછા આવે તો નહીં જ ટિપ્પણી પીછા ન હોય ઉપડાને હોય. કોને હોય ઉપડાને. પણ આમાં શું કહે છે કે કલ્પના કરવાની છે કે કલ્પના મુજબ ત્યાં સુધી વાર્તાને આપણી વાર્તા ક્યાં પૂરી થઈ ગઈ તેને વળગી પણ ચડતા વિડ્યું કે આ પીછા આવ્યા નહોતા. પણ એમ કહે છે કે તમારે કલ્પના કરવાની છે કે એને ઈચ્છા પણ આવે મુજબ વાર્તાને આગળ વધારો. આપણે જાતે નીચે લખવાની છે. ઈચ્છા આવે તે માટે ટુકડી શું કરશે તે વિચારો અને લખો. બરાબર છે. વિચારીને અહીંયા લખવાનું છે. નીચે જગ્યા આપી છે. જો પાઠ્યપુસ્તકમાં હું ફોટો મોકલીશ. પાઠ્યપુસ્તકમાં લખેલો ફોટો મોકલીશ. પણ તમારે આમાં જગ્યા ના હોય તો તેમાં લખવાનું છે. આપણે નોટબુકમાં જ લખવાનું રહેશે. બરાબર છે. ભલે હું ફોટો આમાંથી મોકલું તમારે બધું આગળનું સૂચના બધું લખે નોટબુકમાં લખવાનું. ચલો આપણે જોઈએ શું છે. બધા ધ્યાન આવે પાઠ્યપુસ્તક પર. પ્રત્યેક આ હવે બોર્ડ ઉપર છે નહીં. પાઠ્યપુસ્તકમાંથી તમને સમજાવીશ. બરાબર શું છે. મને ઈચ્છા ઉઠતા તો હજી કેટલા વર્ષ થવાના શી ખબર. ટુકડી મનમાં એવું વિચારતી હતી. હવે આગળ વાર્તા આપણે વધારવાની છે. કોને વધારવાની છે આપણે જાતે વધારવાની. તો જો મેં શું લખ્યું છે હું તમને સમજાવું. તમારે પણ એ રીતના લખવાનું રહેશે. કુકડી પીછાવાળા પક્ષીઓને મળવા લાગી. કુકડી કોને મળવા લાગી પીછાવાળા પક્ષીઓને. દરેકને તે પૂછતી તમારી પાસે મને પીછા ઉગે તેવો કોઈ ઉપાય છે. શું પૂછતી એમ કે તમારી પાસે કોઈ એવો ઉપાય છે કે મને પીછા ઉગે. કોઈ પક્ષીઓ એની હાંસી ઉડાડતું કહેતું ઈશ્વરે કરેલી રચનામાં કોઈ કઈ ફેરફાર ન કરી શકે. બધા પક્ષીઓ કોઈ પક્ષી એની હાંસી પણ ઉડાવતું એટલે ઈશ્વરે કરેલી રચનામાં કોઈ કઈ ફેરફાર ન કરી શકે. કોઈ પક્ષી કહેતું તેને ઉડીને વળીએ બેસતા આવી ગયું એનાથી તું સંતોષ માન. આપણે જાતે આપણે વાર્તા વધારી છે. આ વસ્તુ વાર્તામાં છે નહીં. શું કહે છે કે રંગે પીછા આવે ત્યાં સુધી વાર્તા તમે આગળ વધારો. એટલે આપણે જાતે લખવાનું છે. મેં લખું છું ફોટો મોકલીશ તમારે પણ લખવાનું છે. અત્યારે સમજાવું છું ખાલી સમજી લો. બધાનું ત્યાંનું બોલું છું ત્યાં જવું જોઈએ. શું કહે છે કે કોઈ પક્ષી કહેતું કે તને ઉડીને વંધીએ બેસતા તો આવી ગયું છે. હવે એનાથી તું સંતોષ માની લે ને તારે પીછા પણ જોઈએ છે. કોઈ પાસે આવો ઉપાય નહીં હોય એવું કહે છે. પણ ટુકડીને સંતોષ થયો નહીં. ટુકડીને સંતોષ થતો નથી. છેવટે ટુકડાએ જ એક યુક્તિ કરી. તેણે બધા પક્ષીઓને સમજાવ્યું. છેવટે પણ યુક્તિ કરી ટુકડાએ તેને બધા પક્ષીઓને સમજાવ્યા અને બધા પક્ષીઓ એક પછી એક ટુકડીને કહેવા લાગ્યા અરે વાહ વાહ ટુકડી બહેન તમને તો કેવા સુંદર પીછા આવ્યા. ટુકડીને તો પાછળ તો દેખાય જ નહીં પીછા ક્યાં આવે એના પાછળના ભાગ. આપણે રાજી થઈ ગઈ.
કે આપણે આ વાર્તા પૂરી કરવાની છે બરાબર. હવે આ મેં તમને કીધું, આ હું ફોટો મોકલીશ, સરસ અક્ષરે તમે વાર્તા પૂરી કરજો. વાર્તામાં છે ને આપણે આ અનુમાન કલ્પના કરવાની છે કે આપણે કોઈને ઈચ્છા આવે ત્યાં સુધી વાર્તા કેવી રીતના પૂરી થઈ શકે. તો હકીકતમાં કોઈને ઈચ્છા આવે નહીં, પણ કેવી રીતના આ લાવ્યા તો ખોટું. બેસો, ચિત્રો ધ્યાનથી જુઓ, જે શબ્દોમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો. જો બે ચિત્ર છે, બે ચિત્ર દોરેલા છે. હવે ચિત્ર છે એનું નીચે આખો ફકરો લખેલો છે, ચિત્રની નીચે આખો ફકરો લખેલો છે બરાબર. એની નીચે આખો એ ફકરો વાંચી આપણે એમાં ઘણાય શબ્દમાં ભૂલ છે. શું છે? ઘણાય શબ્દમાં ભૂલ છે. તો જે ભૂલ હોય તેની નીચે આપણે લીટી કરવાની રહેશે. આખો ફકરો હું લખીને બોર્ડ ઉપર તમને લોકોને સમજાવીશ કે કેવી રીતે લીટી કરવાની બરાબર. ચિત્રો કોઈએ હું ફોટો મોકલું ત્યારે ચિત્રો કોઈએ દોરવાના નથી, ચિત્રો દોરવાના નથી. પણ જે જે ફકરો છે એ લખીને નીચે ખોટા શબ્દ છે એની નીચે લીટી કરવાનું રહેશે. પણ શેમાંથી ખોટામાંથી ત્યારે જાતે કરવાનું નથી બરાબર. અત્યારે ખાલી ફકરો હું વાંચીશ, આવતા લેક્ચરમાં એમાં જે જે આપણે ભૂલ હશે હું ફોટો બોર્ડ ઉપર લખી દઈશ અને આપણે ભૂલ કાઢીશું બરાબર. અત્યારે ફક્ત ફકરો વાંચું છું, તમે પણ વાંચવાની પ્રેક્ટિસ કરો. સોલિયાના ચિત્રમાં નાળિયેરનું એક ઝાડ છે, તે ઊંચું છે, તેમજ થોડા નાળિયેર પણ છે, તે મોટા છે. પૃથ્વીના ચિત્રમાં આંબાના બે ઝાડ છે, એક ચિત્ર સોલિયાનું છે અને એક ચિત્ર પૃથ્વીનું છે. જોકે કેરીઓ ભરી છે તે નાની અને પાકી છે. સૌર્યના ચિત્રમાં બે ગાય છે, એક ધોળી ગાય અને એક કાળી ગાય. પૃથ્વીના ચિત્રમાં પણ ત્રણ ધોળી ગાય છે, પરંતુ કાળી ગાય નથી. જોકે તેની પાસે સૌર્ય કરતા એક ગાય વધુ છે. સૌર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને ધારેવું પાણી છે. જો ધારેવું પાણી, ધારે પાણી વધારે પાણી આવે છે. પૃથ્વીના ચિત્રમાં પોપટ, કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે અને સૌર્યના ચિત્ર કરતા વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. શું એમાં અલગ છે? પણ આખું છે. સૌર્યના ચિત્રમાં એક તીક્ષ્ણ છોકરો છે, પૃથ્વીના ચિત્રમાં બે છોકરા છે, એક પાતળો, પાતળો હોય કે પાતળો હોય, પાતળો હોય બરાબર છે, પાતળો છોકરો અને તે ઊંચો છે, બીજો ચિત્ર
જે મોકલો એ આપણે